વડોદરા જિલ્લામાં સરકારી અનાજ સગેવગે થતું હોવાની વ્યાપક ફરિયાદો જિલ્લા પુરવઠા વિભાગને મળી હતી બાતમી સાથે ચોક્કસ ફરિયાદના આધારે આજે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ વાઘોડિયા તાલુકા નર્મદાપુરા ગામેથી સરકારી અનાજને સગે વગે કરતા ટેમ્પરને તેના ચાલક સાથે ઝડપી પાડ્યું હતું વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં સરકારી અનાજનું વિતરણ કરતી દુકાનો આવેલી છે આ દુકાનો ખાતેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રેશનિંગ કાર્ડના આધારે સરકારે નક્કી કરેલા જથ્થા મુજબનું અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે ગ્રામ્ય કક્ષાએ આવેલ આ પ્રકારની સરકારી અનાજનું વિતરણ કરતી દુકાનોમાંથી છેલ્લા ઘણા સમયથી અનાજને બરોબર સગે વગે કરવાનું સુનયોજિત કાવતરું શહેરના કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવતું હોવાની ફરિયાદો જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓને મળી હતી વડોદરા જિલ્લાના અનેક તાલુકા મથક ઉપરાંત ગામોમાં સરકારી અનાજનું વિતરણ કરતી દુકાનો આવેલી છે આ દુકાનો ખાતે ગરીબને મળવાપાત્ર અનાજને બહારના બજારમાં અનાજનો જથ્થો વેચી મારવાની પ્રવૃત્તિ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહી છે આ બાબતે પુરવઠા વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે વાઘુડિયા તાલુકાના નર્મદાપુર ગામે આવેલ સરકારી અનાજનું વિસ્તરણ કરતી દુકાન ખાતેથી એક ટેમ્પામાં અનાજની બોરીઓ ભરીને ગામની બહાર લઈ જવામાં આવી રહી છે આ માહિતીના આધારે પુરવઠા વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધરવામાં આવતા અનાજનો જથ્થો ભરીને જઈ રહેલા ટેમ્પા અને તેના ચાલકની પૂછપરછ હાથ ધરી હતી સરકારી અનાજને બારોબાર સગ્યો વગે કરવાની કામગીરી કરવામાં શહેરના રાજકારણમાં જોડાયેલ કેટલાક વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે જેનાથી જાહેર જીવનમાં કાર્યરત એવા આ કાર્યકરોની પૂછપરછ પુરવઠા વિભાગના અધિકારીઓએ શરૂ કરી છે મહત્વનું છે કે ગ્રામ્ય કક્ષાએ સરકારી અનાજને બારોબાર વેચી દેવાની કામગીરી ઘણા સમયથી ચાલતી હોવાની માહિતી મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી ગરીબોના હકનું અનાજ બારોબાર હોલસેલ અનાજ વેચનાર કેટલાક વેપારીઓને વેચી દેવામાં આવતું હોવાની કેફિયત બાદ હવે પુરવઠા વિભાગ દ્વારા આવા વેપારીઓને પૂછપરછ પણ કરવામાં આવશે તેમ હાલ તો લાગી રહ્યું છે